गई काले लागणी अने भाव एना संबंधोनी थोड़ी वात थई। थोड़ा घणा मित्रों ने जुदा जुदा अनेक प्रश्न थया। आजे थोड़ीक एनी गहराई में उतरीए। प्रकृतिना नियमो छे एवी रीते प्रकृतिनी अंदर जे जीवन प्रगट्युं छे एना पण नियमो छे। खेडू छे એ મગફળી વાવે છે, છોડ થાય પછી એના ભીતરમાં દોડવા બેસે, પછી એની અંદર બીજ બંધાય, અને પછી બીજ પાકી જાય, એટલે મગફળી પાકી જાય, ખેડૂત લઈ લે પાછું એક બીજમાંથી હજાર બીજ થઈ જાય। એવી રીતે જીવ છે એમને શિવ નથી થતો, એને ત્રણ પ્રકાર છે। ગુરજીફની ભાષામાં પર્સનાલિટીનું સેલ્ફ, એસેન્શિયલ સેલ્ફ અને રિયલ સેલ્ફ। આપણી ભાષામાં પર્સનાલિટીનો સેલ્ફ એટલે વ્યવહારિક હું, સમાજે આપેલો હું, નામ આપે, હોદ્દો આપે, જ્ઞાન વિદ્યા આપે, નીતિ નિયમો આપે, ધર્મ સંપ્રદાયો આપે, અને એમાંથી જે નિર્માણ થાય એ હું પર્સનાલિટીનો હું। અને એની આયુષ્ય મર્યાદા જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી છે શરીરના સંબંધો। શરીરના સંબંધો છે એ મોટે ભાગે લાગણીના સંબંધો છે, પર્સનાલિટી, પણ એની આવશ્યકતા છે, એ આવરણ છે। મગફળીના ફોતરો છે એનું આવરણ છે, મગફળી બીજ છે એનું સત્વ છે, અને બીજની અંદર જે તેલ છે એનું તત્વ છે। તેલથી જ્યોત થાય અને જ્યોતમાં જ્યોત મળી જાય, આ પ્રોસેસ છે। ફોતરાનું કંઈ ન થાય, પણ ફોતરું ઉગે પણ નહીં, પણ ફોતરાની આવશ્યકતા છે, આવરણની આવશ્યકતા છે। આવરણ વિના બીજ પાકતું નથી, અને બીજ ન પાકે તો એની અંદર તેલ આવતું નથી, નાળિયેર છે।
નાળિયેરીના ઝાડ નાળિયેર વાવ્યું હોય, નાળિયેરનું ઝાડ થઈને નાળિયેર આવે, પહેલાં આવે છે એનું આવરણ આવે છે, હજી અંદર ટોપરું નથી કે ટોપરેલ નથી, કાચું નાળિયેર પડી જાય તો સડી જાય, ત્યાંને ત્યાં રહે થોડો સમય તો ધીરે 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 એની અંદર પાણી આવે, ટોપરું આવે, ટોપરું બંધ થાય, નાળિયેર પાકી જાય, પાણી સુકાઈ જાય, ટોપરું છે છૂટું પડી જાય અને એની અંદરથી ટોપરેલ છે નીકળે, બહારનું આવરણ છે એ પર્સનાલિટીનો સેલ્ફ, અંદરનું ટોપરું છે એ એસેન્શિયલ સેલ્ફ, એ સત્વ છે, અને કોપરેલ છે એ તત્વ છે, જીવ છે વ્યવહારમાં આવ્યો, લાગણીના સંબંધો બંધાણા, લાગણીના સંબંધો બંધાય છે પણ વ્યવહારની અંદર લાગણીના સંબંધો ભાવના સંબંધોની ઉપર હાવી થઈ જાય છે, મગફળીનું ફોતરું વધારે પડતું જાડું થઈ જાય તો બીજ હીણું થઈ જાય, એસેન્શિયલ સેલ્ફ અને પર્સનાલિટીની જરૂર છે પણ પર્સનાલિટી એટલી બધી વધી ન જાય કે એસેન્શિયલ સેલ્ફ છે જીવાત્મા છે સત્વ છે એ દુબળું રહી જાય, અને સત્વ દુબળું રહે એને એસ્ટ્રલ બોડી કહે, ભાવમય કાયા કહે, એ દુબળું રહે એને સોલ કહે, તો એને સ્પિરિટની પ્રતીતિ ન થાય, આત્મસત્તાનો ઉઘાડ ન થાય, છે તો બધામાં એ છુપાયેલો પડ્યો છે, દરેક બીજની અંદર ઉગવાની ક્ષમતા છે પણ દરેક બીજ ઉગી શકતું નથી, પોટેન્શિયાલિટી પોસિબિલિટી છે એ એક્ચ્યુઅલિટી એ મનુષ્યનો પુરુષાર્થ છે, ચાર પ્રકારના પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ, પણ સંસારી માણસ જે ચાર પ્રકારની પ્રવૃત્તિની અંદર ફસાઈ ગયેલો છે પુરુષાર્થહીન, એની પ્રવૃત્તિ છે આહાર નિદ્રા ભય અને મૈથુન સેક્સ પશુની પ્રવૃત્તિ, પુરુષાર્થહીન માત્ર પ્રવૃત્તિની અંદર પડ્યો રહે જીવ, એટલે સત્વહીન અને તત્વહીન થઈ જાય, માત્ર આવરણ જ છે પર્સનાલિટીનો સેલ્ફ, પર્સનાલિટીનો સેલ્ફ આવરણ, જે લોકો ખેતીકામ કરતા હોય તો એને ખ્યાલ હોય કે મગફળીનું ફોતરું બંધાતું હોય અને કોઈ પણ કારણસર કોઈ જીવાત પડે અને ફોતરાને અંદર કાણું પાડી જાય, ફોતરાની અંદર કાણું પાડી જાય એટલે બીજ છે એ પુખ્ત ન થાય અથવા તો સડવા માંડે, ફોતરું બરાબર જ હોય તો બીજ છે બરાબર થાય, એવી રીતે પર્સનાલિટીનો સેલ્ફ છે જેને વ્યવહારિક જીવન કહીએ એ આવરણ છે, પણ વ્યવહારિક જીવનની અંદર ક્યાંય પણ કાણું પડી જાય, લાગણીના સંબંધો છે એને કઈ રીતે વિકસાવવા એ આવરણ છે, કોમ્પ્લિમેન્ટરી કઈ રીતે બને, સંસારી જીવને તો આ વિજ્ઞાનની પણ ખબર નથી, એને તો એમ જ લાગે છે કે સંસારના સંબંધો જે છે એ બધા નકામા છે, અને લાગણીના સંબંધોને જે જે લોકો એ તરછોડ્યા છે એ ભટકી જાય છે, મોટે ભાગે સંસારી માણસોનો
एक व्यवहारिक अनुभव छे कि बावाना बे बगड़े, એટલે બાવાને બે બગડે, કારણ કે બાવો થઈ જાય સાધુ એક જુદી વાત છે. સાધના કરે એને સાધુ કહે. માગી ભીખીને પેટ ભરે. જૂના વખતમાં એક લોકોક્તિ હતી, બાવા બૈનામે તીન ગુણ, ત્રણ લાભ છે બાવા બૈનામાં. નહીં વેરો, નહીં વેઠ, એને કોઈ ઇન્કમ ટેક્સ ન હોય, અને બાવાને કોઈ વેઠે ઉપાડીને જાય, કોઈ કામ ધંધો ન ચિંતે. વેઠ શબ્દ છે એ રાજાશાહીનો છે. નહીં વેરો, નહીં વેઠ, બાવો બાવો સૌ કરે અને સુખે ભરે પેટ. એનું બે બગડે, પેટ ભરાઈ જાય. કાકોપી ભૂખતે, પશુ પક્ષીઓ પણ પેટ તો ભરી લે છે, પણ જીવનમાં પછી મોજ નથી આવતી, મસ્તી નથી આવતી. પણ મોજ અને મસ્તી એમને પણ નથી આવતી, તત્વ બોધ એમને નથી થતો. લાગણીના સંબંધો છે, લાગણીના સંબંધોની અંદર ગાંઠ પડે, એનો ક્લેશ છે એ ગાંઠ. સંબંધો જ્યારે બગડી જાય ત્યારે ગાંઠ પડી જાય. કોમ્પ્લિમેન્ટરી અને કોન્ટ્રાડિક્ટરી બે પ્રકારની ગાંઠ હોય. કોમ્પ્લિમેન્ટરી ગાંઠ હોય એને સ્નેહની ગાંઠ કહે, અને કોન્ટ્રાડિક્ટરી હોય એને વેરની ગાંઠ કહે. પણ લોઅર સાયકિક નેચરની અંદર ગાંઠ હોય. ભાવના સંબંધની અંદર વિકારો હોય. વિકારો એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર. સંસારી જીવને તો અંદર વિવેક ન હોય, એટલે ભાવના અને લાગણીના સંબંધો કેને કહેવાય, બધું મિક્સ હોય, આઈડેન્ટિફાય હોય, કારણ કે એની ચેતના આઈડેન્ટિફાય છે. અને તત્વ છે ત્યાં ભાવાતીત દશા. ભાવાતીત દશા એટલે સાક્ષી ભાવ, દ્રષ્ટા ભાવ, આત્માભાવ. એ ભાવને જોઈ શકે, અને જેને જોઈ શકાય છે એ એનાથી એ છૂટો પડ્યો હોય તો જ જોઈ શકાય. આંખ શરીરના બીજા અંગને જોઈ શકે, આંખ પોતાને ન જોઈ શકે. પોતે પોતાની સાથે આઈડેન્ટિફાય છે. દ્રષ્ટુત્વ, દ્રષ્ટાની શક્તિ અને દ્રશ્ય એ બંને તાદાત્મ્ય છે, એટલે ન દેખાય. આપણને એસેન્શિયલ સેલ્ફ પણ નથી દેખાતો, આપણો પર્સનાલિટીનો સેલ્ફ પણ નથી દેખાતો. નથી દેખાતો એનો અર્થ છે કે એની સાથે આઈડેન્ટિફાય થઈ ગયો. હાથ છે એ આંખને દાબી દે તો હાથ દેખાય નહીં. હાથને જોવાને માટે આંખ અને હાથની વચ્ચે થોડી દૂરી જરૂરી છે, તો એ જોઈ શકે. એને આપણે ત્યાં તટસ્થ કહીએ. તટસ્થ એટલે કાંઠે ઊભેલો. જીવનનો પ્રવાહ, જીવનના પ્રવાહને કાંઠે ઊભીને જુએ એને દ્રષ્ટા કહે. વ્યવહારિક જીવનને કાંઠે ઊભીને જુએ તો વ્યવહારિક જીવનની અંદર લાગણીના સંબંધ અને ભાવના સંબંધ, અને એને જોનારો દ્રષ્ટા, આ ત્રણને એ ઓળખતું જાય, અને ત્રણની સાથે કેવા પ્રકારે વ્યવહાર કરવો એ રામદ્વારે બાપુએ જીવી બતાવ્યું, શીખવું પણ. લાગણીના સંબંધ છે એના મુખ્ય 12 પ્રકાર, એ વાત થઈ ગઈ. પોતાનું એક હોવાપણું છે. પોતાનું હોવાપણું એટલે શરીરનું હોવાપણું, એ માતા પિતાના માધ્યમ દ્વારા થયું છે, એટલે માની સાથે, પિતાની સાથે લાગણીના સંબંધ.
અને પોતાના હોવાપણાની સાથે ઘર સંસાર માંડ્યો હોય તો પુત્રની સાથે પુત્રીની સાથે, તો ઉપર છે માતા પિતા છે, કારણ કે બધાની પછાડે કાળક્રમ છે. અસ્તિત્વની અંદર જ્યાં વ્યવહારિક સત્તા છે ત્યાં કાળદ્રવ્યનો પ્રવેશ થાય છે, અને કાળદ્રવ્યની અસર થાય છે એસેન્શિયલ સેલ્ફ ઉપર અને શરીર ઉપર. દ્રષ્ટાને સાક્ષી છે એ કાલાતીત છે, એને અકાલ કહી. શરીર છે જેનું વહેલું જન્મ, અને શરીરના માધ્યમ દ્વારા બીજું શરીર પ્રગટ થયું. એ શરીર પુરુષનું હોય તો પિતા છે, સ્ત્રીનું હોય તો માતા છે, અને એની સાથે લાગણીના સંબંધો બંધાતા જાય. માતા પિતા હોય, પુત્ર પુત્રી હોય, અને સહોદર હોય તો ભાઈ બહેન હોય. એટલે સગા સ્નેહીઓ જેને કહે એને આ છ પ્રકારના હોય. કાં સરખે સરખા હોય, સહોદર, માતા પિતા, પિતા પુત્ર. બીજા છે એ છ પ્રકારના, એક ગુરુ શિષ્ય હોય, શેઠ નોકર હોય, અને મિત્ર શત્રુ હોય. બીજા બધા એના પેટા વિભાગમાં આવે. મુખ્ય બાર હોય, સંબંધની જે ઝાડ છે પથરાયેલી હોય. બાપુએ એક યાદ આવે છે, બાપુને કોઈ પૂછતા, સહજ રીતે ક્યાંયથી આવેલા હોય એટલે ઐતિહાસિક માહિતી તો ભેગી કરવી પડે, વ્યવહારિક માહિતી. બાપુને પૂછે કે તમારી મા કઈ, પિતા ક્યાં? બાપુ કે મારે ચાર મા છે. પિતા જુદા જુદા હોઈ શકે, માતા જુદી જુદી હોય થોડુંક આશ્ચર્ય લાગે. પછી એને એક વાત કરી. બાપુ પરિવ્રાજક હતા. એક ગામમાં જઈ ચડ્યા, કોઈ ઝાડ નીચે વિશ્રામ કરતા હતા. એક ડોસીમાં નીકળ્યા, એને બાપુની સામું જોયું, અને એને ગમે કંઈક લાગી આવ્યું કે આ મારો ભાગી ગયેલો દીકરો જ છે. એ તો ત્યાં બેસીને રાડે રાડ કરવા માંડી ને પોક મૂકી કે તું ચાલ ઘેરે. ગામ લોકો થોડા ભેગા થયા. બાપુ કે હું દીકરો નથી, હું તો આમથી ગઈકાલે ફરતો ફરતો આ ગામમાં આવી ચડ્યો. અને ગામવાળા તો ગામવાળા, કે તને શું ખબર પડે, માં તને ઓળખી જાય. અને હવે તું માની જા, જે કંઈ થઈ ગયો ને ભાગી ગયો એ ભલે ભાગી ગયો. બાપુ કે હશે ચાલો. એની સેવા ચાકરી કરી, અને જે કંઈ થાય ભરણ પોષણ, ડોસીમા પાસે થોડું ઘણું હતું, થોડીક એની મહેનત મજૂરી કરી લે, સેવા ચાકરી કરી લે. ત્રણક વર્ષ સુધી આ બધું ચાલ્યું. આ સાંભળેલી વાત છે. પછી માનો દેહ છૂટી ગયો, અગ્નિ સંસ્કાર આપી દીધો. એની પાસે કંઈક મૂડી બધી હતી, થોડી ઘણી બધી. ભારતની અંદર એ સંસ્કાર છે. સંસ્કાર શબ્દ વાપરવો, વ્યવહારિક સંસ્કાર, કે બધા મરણ મૂડી બધા કંઈ ને કંઈ રાખી ગયા હોય. ડોસીમાનું એ મકાન હતું, થોડી ઘણી મિલકત મૂડી હતી બધી. એને છોકરાને સોંપી દીધી. બધાને ખબર હતી કે હવે આનો છોકરો છે, ત્રણ વર્ષ ત્યાં કરે છે. અગ્નિ સંસ્કાર થઈ ગયા અને કીધું ગામ લોકોને ભેગા બોલાવ્યા,
કીધું કે તમે કીધું એટલે સ્વીકારી લીધું. સ્વીકાર ભાવ કેને કહેવાય? અને આ ફરજ છે, આ કર્તવ્ય તો એ પૂરું થયું. હવે ગામ લોકોને જે યોગ્ય લાગે આ મિલકત મૂડીની વ્યવસ્થા કરો. મને સૌને હાથ જોડીને બાપુ છૂટા પડી ગયા. આ માતૃભાવ એક મિલિટરીના નિવૃત્ત કોઈ માણસ આવેલા, બહુ મારી સ્મૃતિમાં નથી, બાળકોને કદાચ એવો બધો થોડો ખ્યાલ હોય, પણ થોડુંક સ્મૃતિમાં આવે છે. એ જબલપુર બાજુથી આવેલા, મધ્યપ્રદેશ બાજુથી આવેલા. બાપુ કહે કે આ મારા પિતાજી છે. હું ભાગી ગયો તો હવે એને આગળ પાછળ કોઈ નથી, એટલે આશ્રમમાં. અને પછી થોડો સમય આશ્રમમાં રહ્યા. બાપુનું શરીર છૂટી ગયું એ પછી પણ કદાચ આવતા હતા. અને એ સવારથી સાંજ સુધી મિલિટરીમાં કંઈ હતા એટલે પ્રવૃત્તિ કરતા, એનાથી શરીર હાલે ત્યાં સુધી આખો આશ્રમ સાફ રાખે. સવારથી બપોર સુધી એ આશ્રમમાં રહે, રમીલા એને ચા પાણી પીવડાવે, ખાવા પીવાનું આપે, માંદા સાજા થાય ત્યાં સેવા ચાકરી કરે. એ પછી એ ક્યાંય ચાલ્યા ગયા એ ખ્યાલ નથી, પણ એને પિતા ભાવ, માતૃભાવ. પુત્રી ભાવ, પુત્રી ભાવની અંદર બાપુ એક નિર્ણય જાહેર કરેલો કે આપણે 108 કન્યાદાન કરવાના છે. અને ક્યાંય પણ જુદા જુદા દેશમાં કે જાય, જુદા જુદા રાજ્યમાં કોઈને કેવાય પ્રકારની કંઈ જરૂર હોય તો કન્યાદાન. એક પ્રસંગ યાદ આવે છે, રાજકોટની અંદર કબીર ટેકરીની શિબિર હતી. એ શિબિરની વાત ક્યારેક સ્મૃતિમાં આવશે. તો ડિસેમ્બર મહિનો હતો, 11 ડિસેમ્બરે ઓશોનો જન્મદિવસ. જન્મદિવસની પૂર્ણાહુતિ કરી 12 ડિસેમ્બરે પૂર્ણાહુતિ હતી અને મુંબઈ નીકળી જવાનું હતું. મુંબઈની અંદર એક સગા, નજીકના સગા હતા, એના પિતાશ્રી ગુજરી ગયા. આર્થિક પરિસ્થિતિ પહેલાં બહુ સારી હતી, એ વખતે સામાન્ય હતી. મને કહેલું કે લગ્નની અંદર આવી જજો. શિબિરની પૂર્ણાહુતિ થઈ અને તાત્કાલિક નીકળી ગયા. કંઈ પણ સાધન કે જે મળે ત્યાંથી અમદાવાદ થઈને મુંબઈ છે. તો આખો પ્રસંગ છે, એક પુત્રીને જે રીતે વિદાય દે એની જે વ્યવસ્થા કરવાની હોય, મંડપ મુહૂર્તથી માંડી અને હસ્તમેળક કન્યાદાન સુધી એને અસર ન થવા દીધી કે પિતાની ગેરહાજરી છે. આ પુત્રી ભાવ. એટલું નહીં, પુત્રી ભાવ, આજ પુત્રી એવું નહીં,
एक बीजा सगा वाला नो जे मारा परिचय मां छे एने सुवावर नो प्रसंग आयो तो राम दुलारे आश्रम नी शुरुआत करी लीला प्रसूति गृह थी અને એને પ્રસૂતિ કરાવી હેમ કેમ બાળકની અંદર સંસ્કાર આપ્યા પુત્રી ભાવ એને પૂરેપૂરો નિભાવી લીધો પણ દશા તો ભાવાતીત ની હતી આ બાજુ લાગણીના સંબંધમાં પુત્રીની ભાવની આ સંબંધની અંદર કોઈ પણ ભાવ છે એ આસક્તિનો જન્મ આવે વિકારનો જન્મ આવે ક્લેશનો જન્મ આવે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ આ બધા ક્લેશ છે એ ક્લેશ મુક્ત ભાવ તો પછી ભાવાતીત દશા ની અંદર સરળતાથી પહોંચી શકાય ક્લેશ છે ત્યાં સુધી જીવનની અંદર આનંદ કે મોજ ન આવે ગમે તેવી વાનગી બનાવીએ પણ વાસણ એઠવાળું વાસણ હોય આગલા દિવસનું રાંધેલું બીજે દિવસે સારામાં સારું રાંધવાનું બનાવીએ પણ એની વાસ તો બેસી જાય એવો સ્વાદ ન આવે ક્લેશ વિનાનો ભાવ અને પાછા બધા ભાવ લાગણીના સંબંધથી માંડી ભાવના સંબંધ અને ભાવાતીત દશા એ જીવીને બતાવે પુત્રનો ભાવ આ બધા મારા જોયેલાના મારા બાળકોને એ કહેતા રમીલાને ત્યારે હીરાભાઈ સંન્યાસી અને સાધુ થઈ ગયો અને બાળકોની જવાબદારી મારી માટે નાખી દીધી અને વાતે અમુક સાચી હતી બાળકોને લાગણીના સંબંધો નથી આપી શીખો એનો એ લોકોને હજી પણ છે પણ ભાવના સંબંધો તો છે જ કારણ કે એની અંદર ઓટ આવતી નથી પણ બાપુએ એ સંબંધો એને આપ્યા હરવા ફરવા લઈ જવું વિકારોથી મુક્ત રાખવું અને બને એટલા સંસ્કારો આપવા નાનો મોટો અભ્યાસ જુદા જુદા ક્ષેત્રની અંદર બધી રીતે એક પ્રસંગ યાદ આવે છે કે એક સંબંધી જ હતા બધા આસપાસના એને પરદેશ હતા અને એપેન્ડિક્સ ની વ્યાધિ ઉપડી ભારત આવ્યા ઓપરેશનને માટે પણ ઓપરેશન કરાવવાના આર્થિક બહુ મુશ્કેલી નથી પણ કૌટુંબિક બહુ સમસ્યા હતી માતા પિતાની સાથે એને થોડો અણબનાવ થઈ ગયેલો ઓપરેશન ક્યાં ને કઈ રીતે કરાવવું બાપુએ મને વાત કરી કે શું કરશું મેં કહ્યું બાપુ જે કંઈ તમને યોગ્ય લાગે બધી રીતે કરવા તૈયાર છે એને બોલાવી દીધા અને ઓપરેશન તળાજાની અંદર કરાયું તળાજાની અંદર ડૉક્ટર હતા ડૉક્ટર ચૌહાણ એ બાપુના ભક્ત હતા એની હોસ્પિટલ એ બાપુના આશીર્વાદથી ગોઠવાઈ ગયેલી અને બાપુને ઈષ્ટદેવ અથવા પરમાત્મા એ ભાવથી હજી પણ એની સેવા પૂજા કરે છે ત્યાં જઈ અને ઓપરેશન બાપુએ ઓપરેશન થવાનું હતું મને કે ઓપરેશન જોવું છે
મેં બાપુને કીધું કે એકાદ વાર બચપનની અંદર હું કંઈક જોવા ગયો તો નેત્ર યજ્ઞ હતો અને અમે થોડીક સેવા કરતા હતા, તો ઓપરેશન જોઈ નથી શકાતું, આમ ચક્કર અને ઉપકા જેવું ને થાય, પણ હવે થોડી ઘણી સાધના કરી છે, થોડો દ્રષ્ટાભાવ આવ્યો છે, એટલે ચોખ્ખસ તો નથી કહી શકતો પણ ટ્રાય કરીએ, એટલે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, એનેસ્થેસિયા આપ્યું અને કાપોને મૂક્યા. મને કે આની અંદર જીવ ક્યાં છે, દેખાય છે આ શરીર ઉપર બધું કરે છે, પ્રાણ ક્યાં છે અને આત્મા ક્યાં છે? બાપુ એક એક સમજાવતા જતા અને ધીરે ધીરે ઓપરેશન જોતા 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 થોડો સમય તો દ્રષ્ટાભાવ રહ્યો. પછી બાપુને કીધું કે હવે માથું ફરવાની શરૂઆત થઈ છે ચક્કર ચડવાની, અને કે તો હવે તમે બહાર નીકળી જાઓ. બહાર નીકળીને ખાટલા પર, ખાટલો એટલે બહાર જે હતો બાંકડા જેવું, બેન્ચ જેવું, મેં સૂઈ ગયો થોડી વાર. ઓપરેશન પૂરું થઈ ગયું અને ઓપરેશન જ્યાં સુધી પૂરેપૂરું હીલ ન થયું, હાલતા ચાલતા બધી રીતે, ત્યાં સુધી રાખી અને પછી એને વિદાય આપી દીધી. આ પુત્ર ભાવ, પુત્રી ભાવ, બાપુની અંદર ગુરુ ભાવ અને શિષ્ય ભાવ, બાપુ પહેલા પરિવ્રાજક એટલે ફરતા હતા પોતાની મસ્તીથી, ફરતા 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 બોર્ડર લાઈન ઉપર, હિન્દુસ્તાન પાકિસ્તાનની બોર્ડર લાઈન ઉપર જઈ ચડ્યા. ત્યાં સિપાહીઓ પૂછ્યું, બાપુ એની રીતે થોડા ઘણા જવાબ આપે, કારણ કે વ્યવહારિક રીતે પૂછે માનું નામ બાપનું નામ ને કંઈ સરખા ઉત્તર નહીં આપ્યા હોય એને જેલમાં પૂરી દીધા. બે ત્રણ દિવસ થયા તો જેલનો ઉપરી અધિકારી આવ્યો બધી ઇન્સ્પેક્શન કરવા, એ બાપુનો ભક્ત હતો, ઓળખતો હતો. પછી આ લોકોને પૂછ્યું કે આને તમે ક્યાં પકડી જાઓ, તો કે પોલીસ તો પોલીસની રીતે કામ કરે. પછી તો બધા પગે લઈ ગયા, ક્ષમા માગી લીધી. પછી એને થયું કે આમ તમે હરસો ફરસો તો ગમે ત્યાં બીજે ઠેકાણે, પણ કોઈ તમને જેલમાં ને પૂરી દેશે અથવા ગમે કરશે, એટલે કે આઈડેન્ટિટી કાર્ડ કઢાવી લે. એટલે આઈડેન્ટિટી કાર્ડની અંદર કંઈ જન્મ તારીખ નાખી, એ બતાવેલી યાદ નથી. અને ગુરુ તરીકે પુરુષોત્તમ આચાર્ય, કોઈ ઉત્તર હિન્દુસ્તાનમાં હતા. હવે રામાનંદી સાધુ કે રામાનુજ પરંપરાના એ કંઈક વાતો તો કરેલી ગુરુ તરીકેનું, પણ પછી એક અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ અને નીકળી પડ્યા. પણ આઈડેન્ટિટી કાર્ડ ક્યાંક હતું એ આછું આછું સ્મૃતિમાં આવે છે, એટલે એ પછી એ ગમે ત્યાં હરે ફરે, કારણ કે આશ્રમ બાંધવાની શરૂઆત થયા પછી તો
એનું હરવું ફરવાની અંદર ઘણી મર્યાદા આવી ગઈ. પણ એને ગુરુભાવ તરીકે એને શીખાયા. બીજા ગુરુભાવ તરીકે, ગુરુભાવ કરતાં ગુરુ તરીકે પૂજ્ય ભાવ, એક એનાથી ઉંમરમાં મોટા. અને સાધુ પરંપરામાં એનું નામ હતું, સંતનું નામ જીવભાવ બાપુ. જીવભાવ બાપુની સેવા ચાકરી કરી. જ્યારે પણ એ આવે ત્યારે ક્યારેક અહીંયા શિબિરમાં આવતા, જીવભાવ બાપુ સ્વામી અનંત છે કીર્તન કરાવે માતાજીના ભક્તો. એકવાર રૂમની અંદર કીર્તન જામ્યું, બરાબર જામ્યું, એટલે જીવભાવ બાપુએ કીધું હવે બસ કરો. કે જીવભાવ બાપુએ કીધું કે ભાવના આવેશમાં આવવાનું નથી, ભાવમાં ડૂબવાનું છે. અત્યાર સુધી કીર્તન એટલે એક આવેશ, સંસારી જીવ ઉર્જા છે બહાર ફેંકાઈ જાય અને પછી એનો થાક લાગે, ભાવની અંદર ડૂબતો જાય. તો ધીરે 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 એસ્ટર બોડી છે એ બંધાતું આવે, ભાવ છે એ વિસ્તરતો જાય. એ જીવવા બાપુને એકવાર મુંબઈની અંદર સોની ઉપર એનું શરીર થઈ ગયેલું અને એને કંઈક પેટની અંદર ઓપરેશન, ખબર નથી 10-12 વાર કરાયો કે 5-25 વાર કરાવ્યા, ઓપરેશન બહુ કરાવેલા. મુંબઈ હોસ્પિટલમાં દાખલ થયેલા, ત્યાં પણ ઓપરેશન. અને એ વખતે થોડી કટોકટી હતી, જેટલા વાગે ઓપરેશન હતું સાંજકના ભાગમાં, અચાનક બાપુ આવ્યા. નીચે ઘરે રહેતા હતા, ઓટા ઉપર રમીલા બેઠી હતી. બાપુએ કીધું કે મને હમણાં બોલાવતા નહીં, એના ખોળામાં સૂઈ ગયા. થોડી મિનિટો, 2-4 મિનિટ હતા અને પછી બેઠા થઈ ગયા. થોડીક દૂર હું હતો પણ એ 2-5 મિનિટ હતી, આખા વાતાવરણની અંદર એક જુદા પ્રકારનો સન્નાટો છવાઈ ગયો. આ મૃત્યુનો અહેસાસ થયો. આ બાજુ કૂતરું છે એ પણ રડવા માંડ્યું, એનો સ્વર છે હજી કાનમાં, સ્મૃતિમાં છે. શું અચાનક વાતાવરણની અંદર પલટો આવી ગયો? થોડી વાર થઈ ત્યાં તો બધું સરખું થઈ ગયું, સરખું થઈ ગયું અને બાપુ પરસેવે રેબ જેબ અને પછી અંદરના રૂમમાં જઈ લાગ્યા. કંઈક કે દોડી દોડીને કે થાકી ગયો. રમીલાએ પૂછ્યું કે શું થઈ ગયું તો બાપુ? પછી પાછળથી ખ્યાલ આવ્યો કે શક્તિપાત જીવુભા બાપુને શરીર અને પ્રાણ છૂટવાની તૈયારી હતી, એટલે થોડી પ્રાણ શક્તિ છે એ ત્યાં મોકલી દીધી. ઓપરેશન સફળ થઈ ગયું અને કીધું હતું કે 6 મહિના હવે શરીર રહેશે. અને આ બાજુ પછી બાપુનું શરીર દુખતું એટલે પછી બધા એના શરીર માથે ચડી બેઠા દબાવવા માટે, અતિશય
पीड़ा थती थी एम कहता था। पण आ रीते एने गुरु भाव नी रीते एने शिष्य नो भाव शिष्य प्रत्ये શિષ્ય પ્રત્યે એક અમારા સંબંધી હતા નજીકના બને સારો એવો સ્થિતિ સારી પણ અંદર એક ભાવ દશા ખરી કે સંન્યાસ લઈ લેવો વહેલા મળો પણ સંસારની ઝંઝાળમાંથી છૂટાતો નતો માધવપુર બોલાવી લીધો વાણનને બોલાવીને મસ્તકને મુંડાવ્યું અને બાપુએ એને સંન્યાસ દીક્ષા આપી દીધી અમને બધા કીધું કે પૂજા કરો સંન્યાસી આંગણે આવ્યા છે મને રમીલા ને બધાને અને પછી બીજે વર્ષે તો એનો દેહ છૂટી ગયો એ જુદો પ્રસંગ છે બીજે હું એક કમિશનર હતા ત્રિવેદી સાહેબ ગાંધીનગરમાં એને પોતાની રીતે કંઈ ને કંઈ યાત્રા કરતા અધ્યાત્મની પછી બાપુ પાસે આવી અને કીધું કે શિષ્ય તરીકે ગ્રહણ કરો હવે રામદ્વારે આશ્રમની અંદર અત્યારે જ્યાં છે બાપુની છબી અને સ્થાન ત્યાં એને સંન્યાસ દીક્ષા આપી બાપુ પાસે માળા હતી માળાને રુદ્રાક્ષને એના થેલામાં પડ્યા રહેતા ત્યાં શિષ્ય ભાવે એને દીક્ષા આપી દીધી એટલે માતા પિતા પુત્ર પુત્રી ભાઈ બહેન તરીકે ગુરુ શિષ્ય મિત્ર શત્રુ મિત્ર ભાવ તરીકે જીવબા બાપુ કહેતા ઓશોનો સંન્યાસ લીધેલો પાસે આવીને આમ કે સાથે બેઠા હોય ત્યારે કે રજનીશ મારા મિત્ર થાય અમને જરાક આશ્ચર્ય લાગ્યા દ્વારકાની અંદર શિબિર હતી પુષ્કરભાઈએ ગોઠવેલી અને શિબિરનો વિષય રાખેલો મૃત્યુ પર વિજય બાપુ ત્યાં પહોંચી ગયેલા પહેલેથી બાપુના ભક્તગણ ઘણા બધા સૌરાષ્ટ્રમાં ભાવનગર તળાજા રાજકોટ ઘણા બધા ગામના બાપુને માટે કંઈ ને કંઈ ભેટ સોગાદો આવે મેવા મીઠાઈ આવે ફ્રૂટ્સ આવે આચાર્યસિંહનો ઉતારો આપેલો ગેસ્ટ હાઉસની અંદર પુષ્કરભાઈએ આ વાત પુષ્કરભાઈએ કરેલી છે જોયેલી નથી અને બાપુ ઘેરી રહે જે કંઈ ફ્રૂટ આવે
એ ફ્રૂટને સમારી સુધારી બધું તૈયાર કરી અને પુષ્કરભાઈની સાથે મોકલી દે કે આ આચાર્યશ્રીને ખવડાવજો. એટલે પ્રવચન કરીને આવે એટલે તરત જ બધું ફ્રૂટ્સ તૈયાર હોય. અને બીજી બાજુ આચાર્યશ્રીએ શું પ્રવચન કર્યું એ પુષ્કરભાઈને પૂછી લે, અને એ પ્રવચન જે કંઈ કર્યું હોય એની જ વિરુદ્ધની એક લીટી લખી દે અને એ ત્યાં બ્લેકબોર્ડ ઉપર લખે. આચાર્યશ્રી વાંચે પછી એના ઉપર એ પ્રવચન કરે. આ રીતે અંદરોઅંદરની એક રમત ચાલતી મિત્ર તરીકે. પણ પછી એકાદ વાર વાત કરેલી કે સાગર યુનિવર્સિટીમાં ઓશો કંઈક પ્રોફેસર હતા. બાપુ પણ એ વખતે સાગર હતા એમ કહેતા, પણ બચપણની અંદર તે ત્યાં સાથે રમતા અને ત્યાંનું કોઈ જંગલ છે એ જંગલની અંદર એ જુદા જુદા બોરને અમુક પ્રકારનું ત્યાંનું ફ્રૂટ છે એ ખાવા જતા. ઓશો જ્યારે પૂનાની અંદર સ્થાયી થયા ત્યારે બાપુ એકાદ વાર એ ફ્રૂટ્સ તોડી આવીને તેને મોકલેલા. અને કહેતા બાપુ કે અમે બંને સાથે એક પિક્ચર જોવા ગયા અણમોલ ઘડી, અને ઓશોને નૂરજહાં પ્રત્યે કોઈ વિશેષ કોઈ લાગણી ખરી એવું એને ગોલ્ડન ચાઇલ્ડહુડમાં ક્યાંક લખેલું એવું સ્મૃતિમાં કંઈક આવે છે. પછી ઓશો એ ઓશો છે, વો જો હમે તુમે કરાર થા તુમે યાદ હો કે ન યાદ હો એ ગઝલ, એ પછી તો ગઝલ ગોતવાની મહેનતે કરી, ક્યાંક હાથ લાગીને વરી ગુમ થઈ ગઈ, વરી હાથ લાગી, હજી ક્યાંક પડી હશે. ઓશોને પ્રિય લાગે એ જરા વધારે ગમે, એક મિત્ર ભાવે એ તો ઘણી બધી બધી વાતો છે, શત્રુ ભાવે આશ્રમના વિકાસની આડે કંઈ પણ આવે તેનો શત્રુ ભાવ, આશ્રમની વ્યવસ્થા બધી નક્કી કરી લીધી, આશ્રમની સ્થાપનાની બાઉન્ડ્રી લાઈન. પહેલાં રસ્તો તો આડેધડ ચાલતો હતો, આશ્રમની બાઉન્ડ્રીની અંદર રસ્તો બંધ કરે અને બીજો રસ્તો રાખે થોડોક ફેર પડતો હતો, પણ બીજો રસ્તો બાપુએ બહુ સારી રીતે તૈયાર કરાવી દીધો. આ બધા ખેડૂતો, પણ માજી સરપંચ આશ્રમના એનો તો પીતો ગયો કામ ન થાય, અને બીજા બધા હતા એના હકતા સ્વાગતા મારા. મને કહે કે તમે કંઈક એક કામ ચિંતું, માંગરોળ ચાલ્યા જાઓ. એટલે મને માંગરોળ મોકલી દીધો, એકાદ બે કલાકમાં તો પાછા આવવાનો હતો, પણ એ દરમિયાન ધમાલ કરી દીધી, રસ્તો બંધ કરી દીધો, અને બીજી બાજુથી રસ્તો માજી સરપંચ ગાળા ગાળ
બાપુ ચડી પહેરીને બહાર નીકળ્યા. એ લાકડી બાકડી હાથમાં લઈને રાખ્યા હશે કે ગમે ત્યાં બધી સાંભળેલી વાતો, પણ ગાળાગાળ બહુ થઈ. હું તો પાછો આવ્યો ત્યારે ખબર પડી કે તમે નતા એ સારું થયું, નકર ધમાલ ધમાલ થઈ જતા. અને તો પછી તો આશ્રમની વિકાસની આડે જે જે કોઈ તત્વ આવે બાપુ એની લાલ આંખ બતાવતા. તો મિત્ર સાથે વ્યવહાર, શત્રુ સાથે વ્યવહાર, ભાઈ બેન. પુષ્કરભાઈ હતા, એ લેખ લખતા જનકલ્યાણની અંદર, મનની ઓળખ. બાપુ ક્યારેક કહેતા હતા કે મનની ઓળખ તો લેખા કરે છે ને ઓળખતો નથી. કે પછી બાપુ એને લખાવે થોડું થોડું જાત જાતનું, એટલે બહુ ઘેરું ઘેરું લખાવે મન બાબતનું. પછી એને કહે, પુષ્કરભાઈ સજ્જન હતા, કે બાપુ આ તમારું નામ લખું લેખની અંદર? તો કે ના, તું તારા નામે જ બધું જવા દે. એને નામનો શોખ હતો, તો એના નામે એ પુષ્કરભાઈએ વાત કરેલી કે આ આટલું આટલું છે બધી બાપુ લખાવતા, આટલું બધી કંઈ મારા જ્ઞાન અને બુદ્ધિના તર્કમાં આવે એવું લખતો. તો એની સાથે બંધુભાવ જેવો રાખ્યો, કોઈને બેન જેવો ભાવ જાગે. બાપુ પ્રત્યે તો એને જ્યાં જમવા કરાવવાનું થઈ અને જે કંઈ આપવા કરાવવાનું હોય સાડી સ્થિતિ પ્રમાણે, અને બાપુ આપે એટલે પ્રસાદી રૂપે રાખે. અને કોઈ છે બાપુને પતિ ભાવે માને, એક હોસ્પિટલની નર્સ હતી, તો એને સર્વ પ્રકારે સુરક્ષા છે એ બાપુએ પૂરી કરી. એટલે આ રીતે લાગણીના જે કંઈ સંબંધો જે છે એ બધા સંબંધો કોઈ પણ પ્રકારની ગાંઠ પૈડા વિના એને જીવી બતાવ્યા. અરે જ્યાં સાધના કરવાની છે એ લાગણીના સંબંધોનો જ્યાં સુધી ગાંઠ પડેલી છે ત્યાં સુધી ભાવના પ્રદેશની અંદર જવાતો નથી, એ ગાંઠ આડી આવ્યા જ કરે છે. પછી ગાંઠ કોઈ પણ સંબંધમાં હોય, પિતાના ભાઈના, દીકરાના, દીકરીના, પત્નીના, પતિના, ગાંઠ ન પડે, નહીં તો એ જબરજસ્ત પેશી ફોર્સ ઊભો થાય છે. એક પ્રસંગ યાદ આવે છે કે બાપુ પાસે એક જણો આવ્યો, ઓશો સંન્યાસી હતા, મિત્ર. હું એને સમજાવવા બેઠો, બાપુ લાલા કરીને બહાર નીકળ્યા, મને થોડોક ધમકાયો, ભાગ્યે ધમકાવે, પહોંચ્યા સાદે જરા કીધું, આમ ધમકાવે તો નહીં, બહુ પ્રેમથી જાળવી જાળવીને મને કહ્યો છે. મને કહે કે એની સામે શું વાત કરવા બેસી ગયા, એને કાઢી મૂકો, એ ઘેરે ઝઘડો કરીને આવ્યો છે અને તમારી પાસે સાંત્વના માગવા આવ્યો છે. એને કે અત્યારે જા ઘેરે માફી માગી લે અને ઘેરે બરાબર રાખ, પછી કંઈ અમારી પાસે આવ્યા. કોઈ પણ આવતા તો એને કહેતા કે એકવાર વ્યવહાર સુધી કરી આવો, નહીં તો આગળ નહીં વધાય. એટલે આ રીતે બાપુ સાથેના જેટલા સંસ્મરણો યાદ આવ્યા અને જે રીતે મને ઘડ્યું
વિશેષ કલ્યાણ.